હેલો ફ્રેન્ડ્સ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ છ લોહીની ના નવનીતના પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવીએ તો શરૂ કરીએ આજનો આ વિડિયો તે પહેલાં હજી સુધી જો તમે અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી તેના બે લાયકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો ક્વેશ્ચન ફર્સ્ટ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો પ્રશ્ન પેલો સમજાવો જવાબ અમૃતકાકીના ચાર સંતાનો હતા બે દીકરા અને બે દીકરીઓ એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી જ ગાંડી અને મૂંગી હતી આથી અમૃત કાકી મંગુ પર સવિશેષ ધ્યાન આપતા અમૃત કાકી એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર રાખતા નહીં કેમ કે મંગુને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન પણ ન હતું અમૃત કાકીને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે અમૃત કાકીનું ઘર એમના પૌત્ર પૌત્રીઓના ખીલખિલાટથી ગુંજી ઉઠતું પણ અમૃત કાકીને એ જોઈને આનંદ થતો નહીં તેઓ ભાગ્યે જ એમને તેડતા રમાડતા કે લાડ લડાવતા અમૃત કાકીની વહુઓની ફરિયાદ હતી હતી કે તેમને દીકરાઓના બાળકો ડીઠા ગમતા નથી એક ગાંડા હીરાને ઉચ્ચ છાતીએથી અળગી કરતા નથી મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકે છે આવું કેટલુંય એમની દીકરીએ પણ સંભળાવી દીધું હતું આ હકીકત દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરાતું કરતું હતું પ્રશ્ન બે દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો જવાબ દવાખાનામાં મુલાકાતના સમયે વચલાખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા સ્વજનોએ ઘેરથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા પરિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરતી હતી એક ગાંડીબાઈને પરિચારિકાએ એના ધણીએ લાવેલા ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું પણ પેલી ગાંડી છણકો કર્યો પરિચારિકાએ પણ ખીજાયા વગર પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું નેપ્ટિનથી એનું મોં લૂછ્યું કાકીએ પરિચારિકાને મંગુ વિશે કેટલીક ભલામણો કરી છતાંય તેણે ધીરજ રાખીને એમના દરેક સૂચનો સૂચનોનો સંતોષકારક જવાબ આપ્યો અમૃત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકા અમૃત કાકીને અંદર જવાની ના પાડે છે મંગુને પરિચારિકાના હાથમાં સોંપતા અમૃત કાકી છૂટા મોયે રડી પડે છે ત્યારે ડૉક્ટર મેટ્રન અને પરિચારિકાઓના હૈયા ભરાઈ આવે છે પણ તરત જ પરિચારિકા પોતાના હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુને એ રૂમાલ લેવા લલચાવે છે મંગુ એની નજીક આવતા જ એનો હાથ પકડી હળવેકથી અંદર લઈ જાય છે પ્રશ્ન ત્રણ મંગુને દવાખાને મૂકવા જતા પહેલાની અમૃતકાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો જવાબ અમૃત કાકીના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી અમૃત કાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા પરંતુ ત્યાંથી એમની ઊંઘ ઉડી ગઈ તેમને થતું કે મંગુ મોટી થતી જાય અને પોતાની વૃદ્ધા અવસ્થા પણ વધતી જાય છે તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે એ સ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને ન સારું થાય તો પણ દવાખાનામાં એનું મન ગોઠી જાય તો પોતાના અંતકાળે એટલી તો શાંતિ રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનારું કોઈ પારકું છે અમૃત કાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા પણ આંખમાંથી એટલા આંસુ વહેતા વહેવા માંડતા કે એમની પથારી પરડી જતી એમને થતું કે તે થાકી ગયા છે એટલે મંગુને દવાખાને મોકલવા તૈયાર થયા છે દીકરાને પત્ર લખી બોલાવવાની મોટી ભૂલ કરી એટલી શી ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં એને દવાખાનામાં ધકેલવી પડે રાતમાં પોતે એને કેટલી વખત ઓઢાડતા દવાખાનામાં એને કોણ ઓઢાડશે ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાય અમૃતકાકીની માનસિક સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય એવી થઈ ગઈ હતી પ્રશ્ન ચાર લોહીની સગાઈ વાર્તાના અંત વિશે જણાવો જવાબ અમૃતકાકી એકમાત્ર મંગુની દેખરેખ આખી જિંદગી વિતાવી હતી એમના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ એ જાણ્યા પછી અમૃત કાકીએ પણ મંગુને દવાખાનામાં મોકલવાનો નિર્ણય કર્યો જોકે આ નિર્ણયથી એમનું હૈયું વલોવાઈ ગયું એક ક્ષણ પણ મંગુને પોતાનાથી અડગી નહોતી રાખી આજે દવાખાનામાં મંગુને દાખલ તો કરી પણ તેઓ બેચેન હતા ઘરમાં મંગુની પથારી સૂની સૂની લાગતી હતી આટલા વર્ષોથી માં સાથે સૂવા ટેવાયેલી મંગુને ઊંઘ આવી હશે કે નહીં એ વિચારથી તેઓ બહાવરા બની ગયા એમને ખાટલાની ઈસ પર કપાળ કૂટ્યું માર થઈને તેઓ દીકરીને દવાખાનામાં ધકેલી આવ્યા આ વિચારે તેમાંથી તેમનાથી ભરાઈ ગયું અમૃતકાકીની દીકરીના વિયોગની વેદના અસહ્ય થઈ પડી ત્યાં અચાનક વહેલી પરોઠે ઘંટીના અને વલુણાના મધુર અવાજમાં ગામ આખાને વીંધી નાખે તેવી અમૃતકાકીની ચીસ રે જો મારી માંગુને મારી નાખી રે આ ચીસની સાથે જ પણ થઈ ગયા અહીં વાર્તા સમાપ્ત થાય છે વાર્તાનો કરુણ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક ગામના લોકો કઈ બાબત અંગે અમૃતકાકીના વખાણ કરતા જવાબ અમૃત કાકીએ જન્મથી ગાંડીને મૃત મૂંગી મૂંગુના ઉછેર અને ચાકરીમાં તેમજ લાડ લડાવવામાં કોઈ કસર રાખી ન હતી આવી ગાંડી છોકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે બીજાને ઘરે હોત તો ક્યારની ભૂખી તરસી મરી ગઈ હોત અને જીવતી હોય તો પણ આવું હષ્ટ પુષ્ટ શરીર તો ન જ હોત આ રીતે ગામના લોકો અમૃત કાકીના મંગુ પ્રત્યેના માતૃપ્રેમના વખાણ કરતા દીકરીએ માને કહ્યું કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ એને વધારે ગાંડી કરી મૂકી છે બાર વર્ષની મંગુને ટેવ પાડીએ તો એને જાડો પેશાબ ક્યાં કરાય ને ક્યાં ન કરાય એનું ભાન આવે ભૂલ કરે તો બે ચોડી દીધી હોત તો બીજી વખત ધ્યાન રાખે દવાખાનામાં મૂકવાથી ઝાડો પેશપ કરવાનું ને કપડા પહેરવાનું ભાન આવે તોય પૂરતું છે ભાભીઓ સમયસર ખાવા ન આપે એવી કજાત પણ નથી પ્રશ્ન ત્રણ એક જોશીએ મંગુ માટે ભાકેલ ભવિષ્યની અમૃતકાકી માક્ષર મહિનામાં મંગુની ગ્રહ દશા બદલાય છે એટલે કે એને સારું થઈ જશે આ જાણીને અમૃતકાકી માટે માક્ષર મહિનો આરાધ્ય દેવ બની ગયો ત્યારથી અમૃતકાકી વિચારે ચડી ગયા કે જો માક્ષર મહિનામાં મંગુને સારું થઈ જાય તો મુઈનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા જ હા પાડી દે જાણે મંગુ સાજી થઈ ગઈ હોય તેમ તેઓ એના લગ્ન અંગે વિચારવા લાગ્યા પ્રશ્ન ચાર દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવામાં રાખવાની હતી તે ઓરડો કાકી શા માટે જોવા માંગતા હતા જવાબ દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બારણું ખુલતું એ તક ઝડપી લઈ અમૃતકાકીએ બે ત્રણ વખત અંદર જોયું અંદર ત્રણ ચાર સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી એ સ્ત્રીએ એક સ્ત્રીએ તો એમની સામે જોઈને છાટી કૂટી અને આંખ ત્રાસી કરીને એવી રીતે જોયું કે તેઓ ચડી ગયા આ દ્રશ્ય જોઈ જોયું એટલે અમૃતકાકી દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માંગતા હતા પ્રશ્ન પાંચ અમૃતકાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો જવાબ અમૃત કાકી એ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને કેટલી ભલામણો કરી મંગુને ઢોર જેટલું ભાન નથી એ સૂકો રોટલો ખાતી નથી સાંજેવાળુંમાં રોટલો દૂધમાં ચોડીને આપજો દૂધ ના હોય તો દાળમાં ચોડીને આપજો એને દહીં બહુ ભાવે દરરોજના બંને પણ બીજે ત્રીજે દહાડે દહી આપજો એ માટે વધારે એનો ખર્ચ થશે તે અમે આપીશું જે એની કરતું હશે તેને પણ રાજી રાખીશું પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન પહેલો લોહીની સગાઈ પાઠના લેખકનું નામ લખો જવાબ લોહીની સગાઈ પાઠના લેખક ઈશ્વર પેટરીકર છે પ્રશ્ન બે લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો જવાબ લોહીની સગાઈ નવલિકા છે પ્રશ્ન અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા જવાબ અમૃત કાકી લોકોને દવાખાના અંગે પોળની ઉપમા આપતા પ્રશ્ન ચાર બાપરે તમે મા થઈને એને ધકેલી મૂકો છો પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો આ વાક્ય કોણ બોલે છે જવાબ બાપ રે તમે મા થઈને એને ધકેલી મૂકો છો પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો આ વાક્ય ગાડીના મુસાફર બોલે છે પ્રશ્ન પાંચ કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે જવાબ અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા પ્રશ્ન છ વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કેવી રીતે જવાબ વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃતકાકીને ખબર પડી ગઈ હતી કારણ કે બે માંથી એક વહુએ હજી સુધી અમૃતકાકીને પોતાને ત્યાં રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું પ્રશ્ન સાત અમૃતકાકીની દ્રષ્ટિએ લોહીની સગાઈ ક્યારે ખરી ગણાય જવાબ અમૃતકાકીની દ્રષ્ટિએ તે ગાંડી મંગુની સાચી માં બની રહે ત્યારે જ તેમની લોહીની સગાઈ ખરી ગણાય પ્રશ્ન આઠના મારા હૃદયમાં સાક્ષરતા જીવનમાં પહેલીવાર કોને થયો જવાબ વેદના મારા હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂથી રહી હતી તેનો સાક્ષરકાર જીવનમાં પહેલીવાર વાર અમૃતકાકીના દીકરાને થયો પ્રશ્ન નવ દીકરાએ મંગુને જીવતા સુધી સારી રીતે પાડવાની પ્રતિજ્ઞા કરી ત્યારે તેના પર સી અસર પડી જવાબ દીકરાએ બહેન મંગુને જીવતા સુધી સારી રીતે પાડવાની પ્રતિજ્ઞા કરી ત્યારે વેદનાનો કાળમીઠ પથ્થર એની છાતી પરથી ખસી ગયો પ્રશ્ન દસ લોહીની સગાઈ કૃતિમાં લેખક ક્યાં ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે જવાબ લોહીની સગાઈ કૃતિમાં લેખકે માના વાત્સલ્ય ભાવના ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે પ્રશ્ન અગિયાર અમૃત કાકીએ એમની દીકરી કમુને ક્યારે પરણાવી હતી જવાબ અમૃત કાકીએ એની દીકરી કમુને ચૌદમું વર્ષ ઉતરતા પરણાવી હતી પરિનો અમૃતકાકીનો માક્ષર મહિનો અમૃતકાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો કારણ કે એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માક્ષર મહિનામાં મંગુની દશા બદલાય છે એટલે એને સારું થઈ જશે પ્રશ્ન તેર અમૃત કાકીએ કુસુમને પોતાના ઘેર કેમ બોલાવી જવાબ ગાંડી થઈ ગયેલી કુસુમને દવાખાનામાં મૂકીને ઉપચાર કરવાથી સારું થઈ ગયું હતું એ જાણીને અમૃત કાકીએ કુસુમ પાસેથી દવાખાનાની હકીકત જાણવા તેણે પોતાને ઘેર બોલાવી પ્રશ્ન ચૌદ કાકીએ મંગુને દવાખાનામાં મૂકવાનો નિર્ણય કેમ કર્યો જવાબ સાજી થઈ ગયેલી કુસુમ સાથે વાત કર્યા પછી નવી આશા જન્મી હતી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટી હશે તેથી અમૃત કાકીએ મંગુને દવાખાનામાં મૂકવાનો નિર્ણય કર્યો પ્રશ્ન પંદર કાકીના દીકરાએ શી પ્રતિજ્ઞા લીધી જવાબ અમૃત કાકીના દીકરાએ મંગુને જીવતા સુધી સારી રીતે પાડવાની પ્રતિજ્ઞા કરી પ્રશ્ન સોળ અમૃત કાકીને કેટલા સંતાનો હતા જવાબ અમૃત કાકીને બે દીકરા અને બે દીકરીઓ હતી જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બે લાઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો અમારો આ વિડીયો કેવો લાગ્યો અને તમારે કયા પ્રકારના વિડીયોઝ જોઈએ છે તેની કમેન્ટ કરવાનું ન ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો